શહેરમાં ફરી એકવાર બન્યો કેબલ વોર્ડનો બનાવ. ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં બન્યો બનાવ. કેબલ લાઇનનું સમારકામ કરતા બે યુવકો પર અન્ય લોકોએ હુમલો કર્યો. લોખંડના સળિયા, લોખંડના પીછા અને ટેસ્ટર વડે માથામાં ગંભીર ઇજાઓ કરવામાં આવી. ત્રણેય જેટલા યુવકો ઉપર 8-10 જેટલા યુવકોએ હુમલો કર્યો. બજરંગ વિઝાના ઘાયલ માણસોએ ડિંડોલી પોલીસ પર કર્યા આક્ષેપો. ઇજાગ્રસ્તો દ્વારા આપેલી અરજીમાં ધારદાર હથિયારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ ફરિયાદમાં માથું દિવાલ સાથે ભટકાતા ઇજા થયાનો ઉલ્લેખ. ઇજાગ્રસ્તનો આરોપ, પોલીસ આરોપીઓને બચાવી રહી છે. હું બજરંગ વિઝનની અંદર જોબ કરું છું. કેબલ લાઇનનું કામ છે. એમાં હું ટેકનિશિયન રીતે ફરજ બજાવું છું. અને 60 પોઈન્ટ આગળ અમારો કેબલ કપાવવાથી અમે કેબલનું કામ કરી રહ્યા હતા. અમે 4 જણા હતા સાથે. ત્યારબાદ પાછળથી 2-3 માણસો આવીને હુમલો કર્યો. એના હાથમાં ચપ્પુ જેવા ધારદાર હથિયાર હતા, પીચ્યું, લોખંડના પાઇપ, એ રીતનું હતું. પછી મને બરડામાં એક સપાટો માર્યો, પછી મને માથામાં માર્યું, પછી મારા જોડે એક ભાઈ હતો, એમને બી ગંભીર ઇજા કરી છે. માથાના ભાગે કોઈ અણીદાર ચીપિયા જેવું મારેલું હતું.